હેલો વિદ્યાર્થી મિત્ર, કેમ છો? તો લાસ્ટ વિડિયો લેશનમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યા, આવર્તમાં અને સમૂહમાં શું ફેરફાર થાય તેની ડિટેલમાં ચર્ચા કરી ગયા હતા. આજે આપણે આયનીય ત્રિજ્યા ઉપર જવાના છે. આયનીય ત્રિજ્યા, આયનોની ત્રિજ્યા, ધનાયનની, ઋણાયનની, તેવી ત્રિજ્યાઓની ચર્ચા આજે આપણે કરવાના છે. ચલો તો પહેલા આપણે વાત કરીએ કે તટસ્થ પરમાણુમાંથી ધનાયન કેવી રીતે બને. તો આપણે બધાને ખબર કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધનાયન બને. અને ઋણાયન કેવી રીતે બને? તો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને. ચલો ઉદાહરણ આપી દઉં એટલે ખ્યાલ આવશે. ચલો અહીં મેં તટસ્થ પરમાણુ તરીકે સોડિયમ લઉં. સમજી લઈએ એક ઇલેક્ટ્રોન ગુમાવી એટલે આ ધનાયન બને અને પ્લસ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચલો એ જ રીતે ફ્લોરિન લો, ઇલેક્ટ્રોન મેળવી લે એટલે એફ અને સાઇન બાય નો એટલે કે તમે જોશો ઋણાયન બાય નો. તો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો આ ધનાયન બને એ જોઈ શકો છો, ને તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને છે. ચલો આપણે આયનીય સ્ફટિક લઈએ. આયનીય સ્ફટિક એટલે આયનોનો બનેલો સ્ફટિક. ચલો NaCl, તમને ખબર NaCl માં બે આયન હોય, Na+ અને Cl-. તો આયનીય સ્ફટિકમાં ધનાયન અને ઋણાયન બે વચ્ચેનો જો અંતર માપી લેવામાં આવે ને તો આયનીય ત્રિજ્યા માપી શકાય. Na+ અને Cl- વચ્ચેનો અંતર માપો તો આયનીય ત્રિજ્યા માપી શકાય. એટલે આયનીય સ્ફટિકમાં ધનાયન અને ઋણાયન વચ્ચેનો અંતર માપો તો આયનીય ત્રિજ્યા માપી શકાય. તત્વના આયનીય ત્રિજ્યાનું વલણ પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ છે. એટલે આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ તરફ જઈએ, પરમાણુ ક્રમાંક વધે તો પરમાણ્વીય ત્રિજ્યા વધે, આ ઘટે તો આયનીય ત્રિજ્યા પણ ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, પરમાણુ ક્રમાંક વધે તો પરમાણ્વીય ત્રિજ્યા વધે તો આયનીય ત્રિજ્યા પણ વધે. એટલે કહી શકાય કે તત્વના આયનીય ત્રિજ્યાનું વલણ પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ છે. હવે આપણે વાત કરીશ આ ધનાયન. તો બીજું શું, આ ધનાયન વિશે માંથી બન્યો? આ સોડિયમ તટસ્થ પરમાણુ માંથી બન્યો. તો ધનાયન જે તટસ્થ પરમાણુ માંથી બને તે તટસ્થ પરમાણુ ને જડક પરમાણુ કહેવાય. તો આપણે ચર્ચા કરવાના છે કે આ ધનાયન નું કદ તેના જડક પરમાણુ કરતા નાનું હોય છે. ધનાયન નું કદ એના જડક પરમાણુ કરતા નાનું હોય છે. ચલો શા માટે આકૃતિ દોરીને સમજાવો. આપણે પેલા સોડિયમના પરમાણુ ક્રમાંક આપ્યા, જો સોડિયમનો પરમાણુ સમજો, ના એને પ્લસ નો પરમાણુ સમજ્યો, અગિયાર પ્રોટોન છે, અગિયાર પરમાણુ ક્રમાંક એટલે અગિયાર પ્રોટોન, એટલે કેન્દ્રમાં અગિયાર પ્રોટોન બધામાં. ચલો આમાં તટસ્થ છે એટલે અગિયાર પ્રોટોન એટલે અગિયાર ઇલેક્ટ્રોન, આપણે કહો પ્રોટોન એટલે સંખ્યા છે, અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું એટલે દસ ઇલેક્ટ્રોન હશે. ચલો હવે આપણે સમજીએ કે જનક પરમાણુ કરતા ધનાયન કદમાં નાનો કેમ છે. તો તમે જોશો જનક પરમાણુ કરતા ધનાયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય. જો આમાં અગિયાર છે, આમાં દસ છે, જો એક ગુમાવ્યો. તો જનક પરમાણુ કરતા ધનાયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી, પણ આ કેન્દ્રીય બીજમાં તો સરખો જ, જો જેટલો પરમાણુ ક્રમાંક એટલો છે જ રહે, અગિયાર અગિયાર કેન્દ્રીય બીજમાં સરખો જ હોય. એટલે શું થાય કે આ ધનાયનમાં બાકીના ઇલેક્ટ્રોન ઉપરનું આ કેન્દ્રનો અસરકારક બીજમાં વધી જાય, એટલે અસરકારક બીજમાં વધી જાય. અસરકારક બીજમાં ઇલેક્ટ્રોન વડે અનુભવેલા કેન્દ્રનો બીજમાં ખબર ને એ બીજમાં વધી જાય, એટલે કક્ષા સંકોચે અને કરતા એટલે અનુપાત વધી જાય. આનું ઉદાહરણ મેં તમને દોરડા કે છરી ફેર દ્વારા સમજાવું. આપણે દોરડા કે છરી ફેર રાખીએ, સમજો આ બાજુ અગિયાર વ્યક્તિ છે અને આ બાજુ અગિયાર વ્યક્તિ છે. દોરડું ખેંચાય, પરિસ્થિતિ હું બધા અગિયાર ને અગિયાર, બાવીસ બાવીસ ની શક્તિ એક સરખી છે, સમજી લો. તો આ બાજુ પણ ખેંચાશે, આ બાજુ પણ ખેંચાશે, બરાબર જોર લાગશે, બધું એક સરખું રહેશે, સંતુલનમાં રહેશે. તો સમજી લો કે આ બાજુ એક વ્યક્તિને હું કાઢી નાખું દસ કરી દઉં ને આ બાજુ અગિયાર કરી દઉં, બોલો શું પરિસ્થિતિ આવશે? તો પેલા અગિયાર વાળા દસ ને ખેંચી લઈ ગયા કે તેવું અહીંયા થવાનું કે આ ભાગ આ ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે આ અંદર ખેંચા ખેંચાવાનું એટલે કક્ષા સંકોચાવાની અને આ ભાગ ઘટી જવાનું. ક્લિયર? તો ફરીથી એકવાર, જનક પરમાણુ કરતા ધનાયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય પણ કેન્દ્રીય વીજમાં તો સરખો જ હોય,
જેને કારણે ધનાયનમાં બાકી રહેલા ઇલેક્ટ્રોનનો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ પણ વધી જાય એટલે કક્ષા સંકોચાય અને એને કારણે ધનાયનનું કદ ઘટી જાય. આ ઉપર કહેવાય કે જનક પરમાણુ કરતાં ધનાયન કદમાં નાનો હોય છે. સોડિયમની પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? તો સોડિયમની પરમાણુની ત્રિજ્યા છે 186 પિકોમીટર. જો આની પરમાણુ ત્રિજ્યા ને એનેબલ સાઇનની પરમાણુ ત્રિજ્યા છે 95 પિકોમીટર. એટલે આનું નામ સમજો. તો આપણે વાત કરી ગયા ધનાયનની. ચાલો હવે આની વાત કરીએ ઋણાયન. ઋણાયન જે તદર્શ પરમાણુમાંથી બને છે એનો જનક પરમાણુ કહેવાય. હવે સમજવાના છે કે ઋણાયનનું કદ એના જનક પરમાણુ કરતાં મોટું હોય. શા માટે ઋણાયનનું કદ એના જનક પરમાણુ કરતાં મોટું હોય? તો સમજે તો જો આ જનક પરમાણુ ફ્લોરિન પરમાણુ પરમાણુ 9 ના એફ માઇનસ ઋણાયન કેટલા પરમાણુ પરમાણુ ના બને પ્રોટોન 9 આમાં તટસ્થ છે 9 ઇલેક્ટ્રોન ને આમાં 10 ઇલેક્ટ્રોન. જો હવે સાબિત કરવાનું કે ઋણાયન પર જનક પરમાણુ કરતાં કેમ મોટું? તો આપણને ખબર એક અથવા એક કરતા વધારે ઇલેક્ટ્રોનો મેળાય ને એટલે ઋણાયન બને. એટલે એક અથવા એક કરતા વધારે ઇલેક્ટ્રોનો મેળાય એટલે આના કરતા આમાં ઇલેક્ટ્રોન વધી ગયા એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ વધી જાય અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ વધી જાય જેને કારણે આ કેન્દ્રીય અસરકારક વીજભાર ઓછો થઈ જાય. એટલે ઇલેક્ટ્રોનનો આના પ્રત્યે અસર વીજભાર ઓછો થઈ જાય એટલે આકર્ષણ બળ ઓછું થઈ જાય અને આકર્ષણ બળ ઓછું થાય એટલે આ કક્ષાનું શું થાય? વિસ્તરણ થાય એટલે આનું આયનીય કદ વધે. આપણે કહેવાય કે ધનજનક પરમાણુ કરતાં ઋણાયન કદમાં મોટો હોય છે. ફરીથી રિપીટ કરી લઉં, કેમ જનક પરમાણુ કરતાં ઋણાયન કદમાં મોટો હોય? કારણ કે એક અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ઋણાયન બને અને વધારાના ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધી જાય જેને કારણે આ કેન્દ્રીય અસરકારક વીજભાર ઓછો થઈ જાય. બરાબર, અને વીજભાર ઓછો થઈ જાય એટલે આનો ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું થઈ જાય એટલે અહીંયા કક્ષાનું શું થાય? વિસ્તરણ એટલે આનું આયની આયનનું કદ વધી જાય. આપણે કહેવાય કે ઋણાયનનું કદ જેને પરમાણુ કરતાં વધારે હોય છે. ચલો તો અહીંયા ફ્લોરિનની પરમાણુ ત્રિજ્યા કેટલી? 64 પિકોમીટર. છે અને એફ માઇનસની પરમાણુ ત્રિજ્યા કેટલી છે અહીંયા? તો એફ માઇનસની પરમાણુ ત્રિજ્યા છે 136 પિકોમીટર. તો આખી થિયરી આ રીતે સમજી શકાય. બરાબર, તો ફરીથી એકવાર આખી થિયરી રિપીટ કરી લઈએ છીએ. પહેલેથી તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બને છે અને તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણાયન બને છે. આયનીય સ્ફટિકમાં ધનાયન અને ઋણાયન બે વચ્ચેનો જો અંતર માપવામાં આવે ને તો આયની ત્રિજ્યા માપી શકાય. તત્વોની આયની ત્રિજ્યાનું વલણ પરમાણુની ત્રિજ્યા જેવું જ છે. આવર્તમાં ઘટે એટલે સમૂહમાં વધે. હવે આપણે વાત કરવાના કે ધનાયનની ત્રિજ્યા ધનાયનનું કદ જનક પરમાણુ કરતાં નાનું હોય છે. કારણ કે જનક પરમાણુ કરતાં ધનાયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય પણ કેન્દ્રીય વીજભાર તો એટલો જ હોય એટલે આ કેન્દ્રનો બાકીના ઇલેક્ટ્રોન પ્રત્યેનો ધનાયમાં કેન્દ્રનો બાકીના ઇલેક્ટ્રોન પ્રત્યેનો આકર્ષણ બળ વધી જાય એટલે કક્ષા સંકોચાય જેને કારણે જનક પરમાણુ આ ધનાયમ કદ જનક પરમાણુ કરતાં વધી જાય. ઉડાયન આપી લઈએ, સોડિયમની પરમાણુની ત્રિજ્યા છે 186 પિકોમીટર અને સોડિયમના આયનની આયન ત્રિજ્યા છે 95 પિકોમીટર. જો ચલો હવે આપણે સાબિત કરવાના કે ઋણાયનનું કદ એના જનક પરમાણુ કરતાં વધારે હોય છે. કારણ કે એક અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ઋણાયન બને અને આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ વધી જાય જેને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થાય એટલે આ કેન્દ્રનો આ વધારાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ ઓછું થઈ જાય એટલે આ કક્ષાનું શું થાય? વિસ્તરણ થાય અને એને કારણે આ આયનનું કદ ઋણાયનનું કદ વધે છે એટલે જનક પરમાણુ કરતાં ઋણાયનનું કદ વધારે પડે. ઉદાહરણ આપીએ, ફ્લોરિનની પરમાણુ ત્રિજ્યા 64 પિકોમીટર અને એફ માઇનસ ઋણાયનની આયનની ત્રિજ્યા છે 136 પિકોમીટર. બરાબર, તો આખો આ પ્રશ્ન આપણે જોઈ ગયા. બરાબર, ચલો આ પ્રશ્ન કેવી રીતે પૂછે તે સ્વાધ્યાયમાં તમને આપેલો છે. સ્વાધ્યાયમાં આપણે વાત કરીશું 3.13માં ધનાયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે નાની હોય છે અને ઋણાયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે મોટી હોય છે સમજાવ્યું. તો આખો પ્રશ્ન જો આપણે આ રીતે લખી શકો છો. બરાબર, 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય તો બેઠા 3 માર્ક તમે લઈ શકો છો.
હવે આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછેલો છે સ્વાધ્યાયનો 3.24 માં આપેલો છે, જો પ્રશ્ન વાંચો છો, પરમાણુની ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો. એ જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે, તો આમ જવાબ તમે લખો, જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે ઋણાયન બને, ઋણાયન જેને પરમાણુ કરતા મોટું હોય છે, પછી કેમ મોટું તે લખી દેવું. બી તમે આપેલો છે, જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, તો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધનાયન બને, અને ધનાયન જેને પરમાણુ કરતા નાનું હોય છે, કેમ નાનું તે લખી દો તમે અહીંયા, બરાબર. એટલે જવાબ આનો આ જ થશે, પણ પ્રશ્ન અલગ રીતે પૂછેલો છે, તો આ બંને પ્રશ્ન હું તમને હોમવર્કમાં મોકલી આપીશ, એટલે એનો જવાબ એક જ આવશે, તમે લખી શકો છો, બરાબર. તો આ પ્રશ્ન તમને તમારો ખ્યાલ આવી ગયો છે પ્રશ્નના જવાબમાં, બરાબર સમજો, બરાબર. ચલો વિદ્યાર્થી, હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું, સબ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. ચલો સબ ઇલેક્ટ્રોનિક સ્પીસીસની વ્યાખ્યા આપવા પહેલાં મેં ઉદાહરણ આપીશ. ચલો મારી પાસે એક છે ઓ માઇનસ ટુ, બીજો છે એફ માઇનસ, એનએ પ્લસ વન અને એમજી પ્લસ ટુ. ચલો મને કહો આમાં કેટલા ઇલેક્ટ્રોન, તો ઓનો પરમાણુ ક્રમાંક આઈ, તો માઇનસ ટુ એટલે બે એર એટલે 10 ઇલેક્ટ્રોન. ચલો એફનો પરમાણુ ક્રમાંક 9, કેટલા ઇલેક્ટ્રોન 10, 9 એક એર એટલે માઇનસ 10 થાય. ચલો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, પ્લસ વન એટલે ગુમાવે એટલે 10 ઇલેક્ટ્રોન. જાણો એમજીનો પરમાણુ ક્રમાંક 12, બરાબર ને, પ્લસ ટુ એટલે 2 ગુમાવે એટલે 10 ઇલેક્ટ્રોન. તમે જોશો આ એવા આયન છે અથવા પરમાણુ છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, રસ જો તો તેને કહેવાય સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અથવા આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. એટલે વ્યાખ્યા આપી શકાય, કેટલાક પરમાણુ અથવા આયન કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહે છે. તમે જોશો આ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ત્રિજ્યા સમાન હોતી નથી, બધાને ત્રિજ્યા જુદી જુદી હોય. કેમ? કેમ કે બધાનો પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, જો અને પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય એટલે કેન્દ્રીય વીજભાર અલગ અલગ હોય, કારણ કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન, ને પ્રોટોન કેન્દ્રમાં આવે એટલે કેન્દ્રીય વીજભાર કહેવાય, બરાબર. એટલે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, પણ કેન્દ્રીય વીજભાર જુદો જુદો હોય, એટલે કે પરમાણુ ક્રમાંક જુદો હોય એટલે કેન્દ્રીય વીજભાર જુદો જુદો હોય, એટલે ત્રિજ્યા જુદી જુદી હોય. આપણે વાત કરીએ વધારે ધન વીજભાર ધરાવતો ધનાયન હોય ને, તો એની ત્રિજ્યા નાની હોય. વધારે ધન વીજભાર ધરાવતો ધનાયન હોય તો તમે જોશો એમ પ્લસ વન એમ પ્લસ ટુ, તો આનો ધન વીજભાર વધારે, તો આના કરતા એની ત્રિજ્યા નાની. ચલો એનું કારણ શું? તો એનું કારણ છે, જેટલો ધન વીજભાર વધારે હોય એટલા કેન્દ્રીય વીજભાર કરતા આપણને ખબર એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવવાની, ઓછી થવાની. જેટલો ધન વીજભાર વધારે હશે એટલા કેન્દ્રીય વીજભાર કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થશે, એટલે આ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતું જશે, એટલે કેન્દ્રનો બાકીના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધી જાય અને એને કારણે કક્ષા સંકોચાય. એટલે કહી શકાય કે વધારે ધન વીજભાર ધરાવતા ધનાયનની ત્રિજ્યા ઓછી હોય છે. ખ્યાલ આવ્યો? એટલે પ્લસ વન વાળા કરતા પ્લસ ટુ ની ત્રિજ્યા ઓછી, પ્લસ ટુ કરતા પ્લસ થ્રી ની ત્રિજ્યા ઓછી, પણ શેના માટે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે ધ્યાનમાં રાખજો. પછી એકવાર સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે જેટલો ધન વીજભાર વધારે હશે તે ધનાયનની ત્રિજ્યા નાની હશે, કારણ જેટલો ધન વીજભાર વધતો જશે એટલા કેન્દ્રીય વીજભારની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થતી જશે, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જશે, એટલે કેન્દ્રનો બાકીના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધી જાય, કક્ષા સંકોચાય, એટલે ત્રિજ્યા નાની થતી જાય. ઊંડું લઈએ, જેટલો ઋણ વીજભાર વધારે હશે તેટલા ઋણાયનની ત્રિજ્યા કદમાં મોટી હશે, એટલે વધારે ઋણ વીજભાર ધરાવતા ઋણાયનની ત્રિજ્યા કદમાં મોટી હોય. કેમ? સિમ્પલ છે, જેટલો ઋણ વીજભાર વધારે એટલા અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે, એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ વધી જાય, જેને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થઈ જાય, એટલે આ કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઓછું થઈ જાય, અને આકર્ષણ ઓછું થાય એટલે કક્ષાનું વિસ્તરણ થાય, એટલે ઋણાયનનું કદ વધતું જાય. એટલે કહી શકાય કે વધારે ઋણ વીજભાર ધરાવતા ઋણાયનનું કદ મોટું હોય છે, એટલે માઇનસ વન કરતા માઇનસ ટુ, માઇનસ ટુ કરતા માઇનસ થ્રી વાળાનું કદ મોટું. પણ ધ્યાનમાં રાખજો શાના સંદર્ભમાં? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસના સંદર્ભમાં.
આપણો ટોપિક ક્લિયર થઈ ગયો બરાબર ફરીથી એકવાર રિપીટ કરી દઉં ચલો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ પણ કહીશું તો કેટલાક પરમાણુ કે આયનો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અથવા આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહે છે ઉદાહરણ આપી દઉં O minus 2, F minus 3, plus 3, plus 2, બધામાં 10 ઇલેક્ટ્રોન બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 સમાન છે એટલે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય ચલો પણ એની ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન પણ ત્રિજ્યા જુદી જુદી હોય એનું મુખ્ય કારણ છે બધામાં પરમાણુ ક્રમાંક એટલે કે કેન્દ્રીય વિજભાર જુદો જુદો છે વધારે ધન વિજભાર ધરાવતા ધનાયનની ત્રિજ્યા નાની હોય કારણ જેટલો ધન વિજભાર વધારે એટલા કેન્દ્રની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થતી જાય એટલે અસરકારક કેન્દ્રીય વિજભાર ઓછો થાય એટલે કેન્દ્રનો બાકીના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધી જાય એટલે કક્ષા સંકોચાય એટલે કદ ઘટતું જાય વધારે ઋણ વિજભાર ધરાવતા ઋણાયનો કદ મોટો હોય એનું કારણ જેટલો ઋણ વિજભાર વધારે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ વધી જાય એટલે અસરકારક કેન્દ્રીય વિજભાર ઓછો થઈ જાય એટલે કેન્દ્રનો બાકીના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ ઓછું થઈ જાય એટલે કક્ષાનું વિસ્તરણ થાય એટલે વધારે ઋણ વિજભાર ધરાવતા ઋણાયનો કદ મોટો હોય છે ચલો આ તો થિયરીકલ મેં તમને સમજાવી દીધું હવે એકદમ સિમ્પલ ભાષામાં તમને સમજાવું કે કઈ રીતે એક સંખ્યા રેખા પદ્ધતિ ધ્યાન રાખવાની છે આપણે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ માટે સ્વાદ શોધવા માટે આ સંખ્યા રેખા પદ્ધતિ ધ્યાન રાખવાની છે સંખ્યા રેખા તમને બધાને ખબર જ છે ચલો અહીંયા ઝીરો ઝીરો એટલે આપણે તટસ્થ પરમાણુ માનવાનું કયો પરમાણુ તટસ્થ આ બાજુ આપણને ખબર શું આવે પ્લસ વન પ્લસ ટુ અને પ્લસ થ્રી અને આ બાજુ આવે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી આ બધા ઋણ આયન કહેવાય ને આ બાજુ બધા ધન આયન કહેવાય ને આ તટસ્થ કહેવાય તટસ્થ પરમાણુ ચલો હવે આપણે વાત કરીશું જોજો અહીંયા ડાબીથી જમણી તરફ જઈશું ડાબીથી જમણી તરફ બરાબર આમથી આમ તો કદ અથવા ત્રિજ્યા ઘટે એટલે માઇનસ વન ની ત્રિજ્યા વધારે આપણે વાત કરી કે ધન વન ની ત્રિજ્યા ઓછી જેટલો માઇનસ વધારે એટલે કદ મોટું અને જેટલો ધન વિજભાર વધારે એટલો કદ નાનો એટલે ડાબીથી જમણી તરફ જઈશું સંખ્યા રેખા પર તો કદ અથવા ત્રિજ્યા ઘટે ને જમણીથી ડાબી તરફ આવી જાઓ તો તમે અહીંયા જોઈ શકો કદ અથવા ત્રિજ્યા વધે તો આ પદ્ધતિ યાદ રાખો એટલે તમને કોઈ પણ વસ્તુ આવેલી છે ચલો તો આનો આપણે ઉપયોગ કરી શકીએ પણ જો તમને પૂછે કે આ આયનને ની ત્રિજ્યા અથવા કદના ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો તો ચલો પેલા ચડતો ક્રમ તો ચડતો ક્રમ એટલે ઓછાથી વધારે તરફ ચાલો તો સૌથી ઓછું કદ કોણ જેટલો ધમી પર વધારે એટલો કદના આવે આ જેટલો શું લેસ ધેન એન એ પ્લસ ધન એના કદના આવે લઈ લેવાના ચલો પચાસ નહીં મળે આમાં હવે ગુણાયન જેટલો રૂપિસ પાસે એટલો વધારે એનો કદ મોટો એટલે માઇનસ થઈ ગયો અને પછી એવું માઇનસ થઈ આ ચડતો ક્રમ એટલે ઉતરતો ક્રમ ઉતરતા એટલે વધારેથી ઓછા તરફ એટલે ઓ માઇનસ ટુ રૂપિસ પાસે કદ મોટો ગ્રેટર ધેન એફ માઇનસ ગ્રેટર દેન એન એ પ્લસ એન્ડ ગ્રેટર દેન એમ જી પ્લસ સંખ્યા રેખા પદ્ધતિ પ્રમાણે પણ તમે જોઈ શકો છો અહીંયા માઇનસ ટુ માઇનસ વન જો પ્લસ વન પ્લસ દેખાય ને આ રીતે પણ યાદ રાખી શકો ને આ રીતે પણ તમે જોઈ શકો છો કે ખ્યાલ આવી ગયો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જે થિયરીકલ શીખી ગયા અત્યારે એના સંદર્ભમાં કેટલાક કોયડાઓ ઉદાહરણનો અને સ્વાધ્યાયનો જોઈ લઈએ આપણે ચલો ઉદાહરણ નો કોયડો 3.5 નીચે જણાવેલી સ્પીસીસમાં કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે ચલો એમ જી એમ જી પ્લસ ટુ એ ને એ પ્લસ થ્રી આપેલા છે તો પહેલા આપણે આ બે ની વાત કરીશું અને આ બેની સરખામણી કરીએ ચલો એમ જી નો પરમાણુ ક્રમાંક 12 એ નો 13 તો આ બેની સરખામણી કરીએ તો આપણે ખબર આ એમ જી ને આ એમ જી પ્લસ ટુ તો એમ જી માંથી જ એમ જી પ્લસ ટુ બને આ જનક પરમાણુ ને આ ધનાય તો આપણે ખબર જનક પરમાણુ કરતા ધનાય કદમાં નાનો એ જ રીતે આ એલ ને આ એલ પ્લસ થ્રી તો આ જનક પરમાણુ ને ધનાય જનક પરમાણુ કરતા ધનાય કદમાં નાનો એટલે આ બંનેની સરખામણી કરી દીધી
ચલો હવે મે આની ને આની સરખામણી કરું છું mg ને al ને પછી આ સરખામણી કરીશ mg plus 2 ને al plus 3 ચલો હવે તમે જુઓ આનો પરમાણુ ક્રમાંક 12 ને આનો 13 એટલે એક જ આવર્તના દતો અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું પરમાણુ ક્રમાંક વધે તો પરમાણુ ત્રિજ્યા ઘટે એટલે mg ની વધારે ને આની ઓછી એટલે mg greater than al ઓકે તમે જોશો આ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો આમાં પણ 10 ને આમાં પણ 10 એટલે સમ ઇલેક્ટ્રોનની સ્પેસિસ થિયમ એટલે સમ ઇલેક્ટ્રોનની સ્પેસિસમાં તમને ખબર જેટલો ધનવિજમાં વધારે એટલો કદ નાનો એટલે આનું કદ નાનું ને આનું કદ વધારે તો ચાલો આપણો પ્રશ્ન શું છે પાણી ત્રિજ્યાનો મહત્તમ ને પાણી ત્રિજ્યાનો ન્યૂનતમ તમે જોશો આ બંનેનું કારણ કાઢો તો સૌથી ઓછી ત્રિજ્યા કોની એલ પ્લસ થઈ એટલે સૌથી વધારે ત્રિજ્યા કોની mg એટલે મહત્તમ ત્રિજ્યા તો mg ને ન્યૂનતમ ત્રિજ્યા તો l + 3 તો આ રીતે જવાબ લખી શકો છો પકડી ચલો કોઈ લો સદ્યમાં સદ્યમાં 3.12 નીચે જણાવેલી સ્પીસીઝ અંગે વિચાર કરો ચલો આ બધી સ્પીસીઝ આવે છે n - 3 o - 2 r - n + mg + 2 અને al + 3 તેઓમાં શું સામ્યતા છે તેઓને આયનો ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો તો ચલો મને કોનો પરમાણુ ક્રમાંક 7 - 3 ને 3 એટલે 10 ઇલેક્ટ્રોન 8 - 2 એટલે 10 ઇલેક્ટ્રોન 9 - 1 એટલે 10 11 + 1 એટલે 10 12 એટલે 2 એટલે 2 એટલે 10 ને 13 એટલે 3 એટલે તમે જો સો અત્યમ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે તો તેઓમાં સામ્યતા છે 10 ઇલેક્ટ્રોન સમાન છે માટે આ બધા શું કહેવાય સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ તો બધા સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ છે જો ચલો બીજો પ્રશ્ન કયોને આયનો ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો તો સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ હોય તો આપણે સંખ્યા રેખા પદ્ધતિ યાદ રાખવાની એટલે આ ખબર પડી જાય જેટલો ઋણવિજભાવ વધારે એટલું કદ મોટું ને જેટલો ધનવિજભાવ વધારે એટલું કદ નાનું ચલો ચડતા ક્રમમાં એટલે ઓછાથી ઉપર વધારે સૌથી વધારે ધન નિષ્ભાવ પણ છે જોઈ લો પહેલા એ પ્લસ થ્રી ચડતા ક્રમમાં પણ છે એટલે આવું પછી એમ જી પ્લસ ટુ પછી એન એફ ધન એન આવી ગયા ચલો પછી ઋણ નિષ્ભાવ માઇનસ વન આવશે એફ માઇનસ પછી ઓ માઇનસ ટુ પછી એન માઇનસ આ ચડતો ક્રમ આવી ગયો જો ઓછાથી વધારે તરફ તો આ રીતે પ્રશ્ન ચડતો લખી શકો ખ્યાલ આવી ગયો તો આવા પ્રશ્ન પરીક્ષા બબ્બે માર્કમાં પૂછી શકાય અને તમને તરત વેલના ઉતરી ગયા હશે બરાબર બીજો એક પ્રશ્ન છે સૌથીમાં આપેલો છે જે તમે હોમવર્કમાં આપીશ 3.11 છે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અંગે તમારી સમજ શું છે આ એવી સ્પીસીસ લખો કે જે નીચે જણાવેલા પરમાણુ કે આયનને સમ ઇલેક્ટ્રોનિય હોય તો કેટલાક પરમાણુ અથવા આયના પહેલા છે તેને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ લખવાના છે કોઈ પણ એક 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 બોઈ જશે તમને આવડી જશે તો એ હોમવર્કમાં તમને મૂકી આપીશ તો અને તો આ ટોપિક આયનીય ત્રિજ્યા અને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ બરાબર અને આયનીય ત્રિજ્યાનો ચડતો કે ઉતરતો ક્રમ તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે બરાબર પ્રેક્ટિસ જેટલો કરશો એટલો વધારે મજા આવશે બરાબર થેન્ક યુ